નાણા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે નવસારીના ધનોરી ખાતે રૂપિયા 5.97 કરોડના ખર્ચે 66 કેવી સબસ્ટેશનનું ભૂમિપૂજન। આ પ્રસંગે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્યનો ખેડૂત સિંચાઈ માટે વીજળીથી વંચિત ન રહે તેમજ તેમને પૂરતા વીજ દબાણથી સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે તથા ખેડૂતોને અનેકવિધ સુવિધાઓ અને યોજનાઓ સાથે સાંકળીને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવા પ્રતિબદ્ધ છે। નવા સબસ્ટેશનનું નિર્માણ થવાથી આદિવાસી ખેડૂતોને વિના વિક્ષેપે ખેતી અને રહેણાંક માટે ગુણવત્તાયુક્ત વીજળી મળી રહેશે એમ જણાવતા સોલાર હૂફટોપ યોજના સહિતની યોજનાનો લાભ મેળવી ઇકો ફ્રેન્ડલી અને પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત થકી કાર્બન ઉત્સર્જન ઘટાડવા સહભાગી બને એવી અપેક્ષા વ્યક્ત કરી હતી। તેમજ વડાપ્રધાન શ્રીના સપનાને અનુસરતા સોલાર ઉર્જા માટેના અનેક કાર્યોની શરૂઆત થઈ ગઈ છે। આગામી સમયમાં પણ નવા સબસ્ટેશનોનું ઝડપથી નિર્માણ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું। ઉર્જા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આવનારા અનેક વર્ષો સુધી ગ્રામજનોને વીજળીની સુવિધા અવિરત મળી રહે તે માટે ધનોરીમાં સ્થાપિત થનારા નવા 66 કેવી સબસ્ટેશનના કારણે કિસાનોને નવા વીજ કનેક્શનનો પણ પ્રાપ્ય બનશે। કિસાન સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતોને 24 કલાક વીજળી મળશે। રાજ્ય સરકાર લો વોલ્ટેજની સમસ્યા નિવારી વિના વિક્ષેપ અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો આપવા સંકલ્પબદ્ધ હોવાનું સ્પષ્ટપણે જણાવી રાજ્ય સરકારની જનહિતકારી કામગીરીને વધુ તેજ ગતિમાં આગળ વધારશે એમ ઉમેર્યું હતું। આ પ્રસંગે જેટકોના મુખ્ય ઇન્જિનિયર કે આર સોલંકી, નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહીર, ગણદેવી તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ પટેલ, સરપંચ મહેકબેન જોશી, ગણદેવી નગરપાલિકા પ્રમુખ શંકરભાઈ પટેલ, મહામંત્રી જિગ્નેશભાઈ નાયક સહિત ડીજીવીસીએલના અને જેટકોના અધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી।